ખેડૂત મિત્રો આ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે મારા કાકાનો જ કપાસ છે જે આપણે કપાસ તો ખૂબ સારો છે પરંતુ કપાસના છોડમાંથી જે આપણે કહેવાય ને કે રૂ છે તે નીચે પડી ગયું છે જેને વીણી કરવામાં પણ ઘણો બધો મજૂરી ખર્ચ ચડી જાય અને આપણે સમયસર વેણીનું કાર્ય પણ ન કરી શકીએ વેણી કરી તો પણ કપાસ છે તે આપણે ગુણવત્તાયુક્ત ન મેળવી શકીએ ઠેર ઠેર આપણે જોઈ રહ્યા છીએ કે કપાસ છે તે મોટાભાગના ખેડૂત મિત્રોને છોડમાંથી નીચે છે તે ખરી ગયો છે સાથે સાથે નિંદામણના પ્રશ્નો છે તે પણ ખેડૂત મિત્રોને જો સમયસર નિંદામણનું નિયંત્રણ ન કરે તો પણ આપણને વેણી કરવામાં પણ ઘણી બધી અગવડતા આવી જાય તેવું મોટું નિંદામણ છે તે પણ થઈ ગયું છે જે ખુદ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મોટાભાગના ખેડૂતો છે તે અત્યારે મૂંઝાણા છે કારણ કે ચુસ્યા પ્રકારની જીવાતો છે તે પણ કપાસના પાકમાં અત્યારે કહેવાય ને કે સીમાએ છે પાવરફુલ હેવી એટેક છે તે લીલા તળતળિયા લીલી પોપટીનો અત્યારે કપાસના પાકમાં ચાલી રહ્યો હોવાથી ખેડૂત મિત્રો સમયસર લીલી પોપટીનું નિયંત્રણ કરે કે નિંદામણનું નિયંત્રણ કરે કે વીણી કરે એક સાથે ત્રણ ત્રણ ખેતી કાર્યો છે તે અત્યારે કપાસના પાકમાં ચાલુ હોય ખેડૂત મિત્રોને ક્યુ કામ કરવું તેની અત્યારે ને કહેવાય ને કે કંઈ જ નક્કી નથી થતું પાછું અધૂરામાં પૂરું કે પાંચ વીઘાનો કપાસ હોય તેમાં એકાદ વીઘાના કુંડી આકારમાં સુકાઈ પણ ગયો છે તો તે કપાસ કાઢવો કે ન રાખવો તે પણ અત્યારે કંઈ સૂચતું નથી ખેડૂત મિત્રો આવા સમયે ખાસ કરીને નિંદામણ નિયંત્રણ પણ ખૂબ જરૂરી છે જો સમયસર નિંદામણ નિયંત્રણ કરવામાં ન આવે તો આપણે જે ખાતર આપી તે પોષક તત્વો છે તે નિંદામણ લઈ લે એટલા માટે ચૂસ્યા પ્રકારની જીવાતોનું પણ સમયસર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો ધીરજ રાખો કહેવાય ને આપણે વડીલો કહેતા હતા કે સૌ સારા વાના થઈ જશે વાતાવરણ અત્યારે એકદમ ચોખ્ખું થઈ રહ્યું છે તો આપણે આશા રાખીએ કે ખેડૂત મિત્રો જેમ બને તેમ વીણી પણ સરળતાથી કરી લઈએ મજૂરોની સવલત હોય તેવા ખેડૂત મિત્રોએ તો વીણી કરી પણ લીધી છે પરંતુ મજૂરોની અછત જે તે વિસ્તારોમાં છે ત્યાં કપાસ છે તે આવી રીતે છોડમાં અને જમીન ઉપર કહેવાય ને કે અધવચ્ચે કપાસનો પાક છે કપાસના જે ગોઢા છે તે લટકી રહીએ છીએ ખાસ કરીને ખેડૂત મિત્રો ચુસ્ય પ્રકારની જીવાતોનું નિયંત્રણ છે તે સમયસર કરજો અને નિંદામણનું પણ સમયસર કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે ટપકમાં ખાતરો આપીએ તો મોટાભાગના પોષક તત્વો છે તે નિંદામણ લઈ લઈએ અને આપણા કપાસના પાકને મળતા બંધ થઈ જાય ઓછા મળે ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે લીલી પોપટીના નિયંત્રણ માટે તમે ફ્લોનિકામીટ પચાસ ટકા ડબલ્યુજી કારણ કે વધારે પ્રમાણમાં જે ખેડૂત મિત્રોને આ એટેક છે લીલી પોપટીનો લીલી પોપટી જે આપણે જેસીડ લીલા તળતળિયા તરીકે પણ ઓળખી છે તો તેના માટે અત્યારે ખેડૂત મિત્રો ઓછા હોય તો બીજી જંતુનાશક દવાઓનો છંટકાવ કરો તો સમયસર કંટ્રોલ થઈ જાય પરંતુ જે ખેડૂત મિત્રોને પુષ્કળ પ્રમાણમાં લીલી પોપટી છે તે આવી ગઈ છે તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને ફ્લોનિકા મીઠ પચાસ ટકા ડબલ્યુજીનો છંટકાવ કરે તો ખૂબ સારામાં સારા રિઝલ્ટ લીલી પોપટીના નિયંત્રણ માટે આપણે મેળવી મેળવી શકીએ અને ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે અમારી દ્રષ્ટિએ ટપકમાં છીએ જે ખેડૂત મિત્રોને ખાતરો આપવાના છે અથવા પાણી લાગી ગયું છે તેવા ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે આપે તો સારામાં સારો ફાયદો છે તે કપાસના પાકને મળે ખેડૂત મિત્રો આ માહિતી છે આ વિડીયો છે અમે એટલા માટે બનાવેલો કે જે ખેડૂત મિત્રો અત્યારે લીલી પોપટીના નિયંત્રણ માટે મૂંઝાણા છે કે કેવી કેવી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જો વધારે પ્રમાણમાં આવી જ ગઈ હોય તો ખેડૂત મિત્રો ફ્લોરનિકા મીટ પચાસ ટકા ડબલ્યુજીના ખૂબ સારા રિઝલ્ટ છે તે તમને મળશે ખેડૂત મિત્રો તો આપણે જોઈ રહ્યા હતા કે મોટા ભાગનો કપાસ છે તે છોડમાંથી જમીન ઉપર પડી ગયો હોવાથી સાથે સાથે વેણી કરી છે ત્યારે ધૂળ પણ સાથે આવે છે જેને કારણે કપાસની ગુણવત્તા છે તે ઘણી બધી બગડી જાય છે અને તેને લીધે કપાસ છે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ખેડૂત મિત્રો ખેતરે ખેતરે આવી રીતે તડકામાં તપાવે છે કપાસની ગુણવત્તા એકદમ નબળી પડી જવાથી ખેડૂત મિત્રોને પૂરતા ભાવો છે તે પણ નથી મળતા ઘણા બધા ખેડૂત મિત્રો સાવ પાણીના ભાવે કપાસના પાકનું વેચાણ છે તે કરી રહ્યા છે ખેડૂત મિત્રો આવી રીતે જો તમારે ફળિયા મોટા હોય અથવા તો વાળીએ સુવિધા હોય તો કાગળ પાથરીને અથવા ચલાખા પાથરીને તમે તપાડો તો ખૂબ સારો એવો કપાસ છે અઠવાડિયું જો તપવવામાં આવે તો સારામાં સારા ગોઢા છે તે થઈ જતા હોય છે આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે ખેડૂત મિત્રો છે તે ખૂબ સારી રીતે તડકામાં તપાવીને સારા ભાવ મળે એટલા માટે અત્યારે બજારમાં વેચવાનું માંડી વાળતા હોય છે પરંતુ જે ખેડૂત મિત્રોને પૈસાની જરૂર હોય તેવા ખેડૂત મિત્રો અત્યારે કહેવાય ને કે મજબૂર થઈને પણ પોતાનો કપાસ છે જે કિંમતી કપાસ છે જે વરસાદને લીધે બગડી ગયો છે અને પૈસાની જરૂર છે તેવા ખેડૂત મિત્રો અત્યારે સાવ નોર્મલ ભાવે પાણીના ભાવે વેચાણ કરી રહ્યા છે જો ખેડૂત મિત્રો તમારી પાસે સાચવવાની સુવિધા હોય કપાસને તો આવી રીતે તડકામાં તપવો તો પણ સારામાં સારો કપાસ છે તે ફૂલાઈ જતો હોય છે અને જેના કારણે આપણને બજાર ભાવ છે તે સારા મળે તો ખેડૂત મિત્રો જે ખેડૂતોને સારો કપાસ છે તેવા ખેડૂત મિત્રો સમયસર નિંદામણ નિયંત્રણ કરે ચુસ્ય પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરે અને યોગ્ય ખાતરોની પસંદગી કરી સારામાં સારી રીતે કપાસની ખેતીમાં આગળ વધે તેવી આશા સાથે અને આપણે ખાસ કરીને ખેડૂતોને શુભેચ્છા આપી કે તમે ખેડૂત મિત્રો કપાસના પાકમાં જે કંઈ ખૂટતું હોય તે તમારી રીતે નિર્ણય લઈ અને આગળ વધી અને ખૂબ સારામાં સારી પાક સંરક્ષણના અને ખેતી વિષયક પગલાં ભરી કપાસના પાકનું દમદાર અને સારા ભાવો મેળવો તેવી આશા સાથે આપણે આ વિડીયો છે તે પૂરો કરી છે ખેતીમાં ખૂબ આગળ વધો અને સરસ મજાનું કપાસના પાકનું ઉત્પાદન લઈ તમારા કુટુંબનું ગુજરાન ચલાવો તેવી આશા સાથે આપણે આ માહિતી છે તે પૂરી કરી છે ખેડૂત મિત્રો આ માહિતી જો તમને સાચી લાગી હોય સારી લાગી હોય તો અમને ચોક્કસ કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમારો ઉત્સાહ પણ જળવાઈ રહીએ અને તમારી ખેતી છે તે ઓછા ખર્ચમાં સારામાં સારી નફાકારક છે તે તમે બનાવી શકો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં આવી જ નવી રસપ્રદ આધુનિક માહિતી લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ ખેડૂત મિત્રો